વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા જનજીવનને માઠી અસર પહોંચવા પામી છે. છેલ્લા 10 દિવસથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અબ્રામા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ગરીબોના ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરી અને ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે આ પરિસ્થિતિ બાદ પણ સ્થાનિક કોર્પોરેટરો કે વહીવટીતંત્ર દ્વારા રાધાકૃષ્ણ સોસાયટીના રહીશોની મુલાકાત નહીં લઈ કોઈ પણ જાતની સહાય નહીં આપતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આજે 10 દિવસથી અમારા ઘરમાં પાણી જ પાણી છે. હું કોઈ જવાબી નથી આવતું. રાંધવા ખાવાનું બધું સામાન બધું ખરાબ થઈ ગયું છે. પલંગ વલંગ બધું સામાન બી બધું ખરાબ થઈ ગયું છે. રસોઈ બી નથી ફાવતું કે જમવાનું તૈયાર બનાવીને તૈયાર લાવીને છોકરા લોકો ખાતા છે. હું દશરથભાઈ રમણભાઈ પટેલ. દશરથભાઈ શું છે સમસ્યા? સમસ્યા એ છે કે અમારા ઘરમાં આજે 10 દિવસથી પાણી ભરાયેલું રહે છે અને અમે જાણ કરેલી તો કોઈ જોવા લાયક આવતું નથી અને અમારા સોફા ને પલંગ ને બધું બહુ નુકસાન છે. દાદલા ને આજે આજે કોઈ જોવા નથી. આ કયો વિસ્તાર લાગે છે અને અહીંના કાઉન્સિલર કોઈ જોવા આવ્યો તમને મળવા આવ્યા? અમને કોઈ અમારો વિસ્તાર છે આ જલારામ રાધાકૃષ્ણ સોસાયટી જલારામ બાપાની મંદિરની બાજુમાં. હજુ સુધી અમે જાણ કરેલું તો કોઈ જોવા પણ નથી આવતું. અમારા ઘરમાં કેવું નુકસાન થાય છે કોઈને કોઈ વિચાર જ નથી આવતો. આશરે કેટલા ફૂટ પાણી ભરાયા તમારા ઘર? આશરે અમારા 2 ફૂટ જેવું પાણી ભરાયું અને એમાં ગાદલા ને સોફા ને બધું બહુ નુકસાન થયું.